बनासकांठामां जीआरडी भर्तीमां मोटी संख्यामां उमेदवारो उमटता अव्यवस्था सर्जाई हती। पालनपुर पोलीस हेडक्वार्टर खाते जीआरडी भर्ती प्रक्रियानुं आयोजन करवामां आव्युं हतुं। 600 उमेदवारो माटेनी भर्ती प्रक्रियामां हजारोनी संख्यामां उमेदवारो उमटी पड्या हता, जेने लईने भारे धक्का मुक्की सर्जाई, अव्यवस्था सर्जाई। परिस्थितिने काबूमां लेवा माटे पोलीसे कड़क हाथे काम लेवानी पण फरज पड़ी हती। उल्लेखनीय छे कि एक बाजु सरकार रोजगारीनुं मोटा पाये सर्जन कर्युं होवानी वातो करे छे, बीजी तरफ भर्ती प्रक्रियामां बेरोजगार युवानोनी उमटती भीड़ सरकारना रोजगारी सर्जनना दावानी पोल खोलती नजरे पड़ी रही छे। पोलीस हेडक्वार्टर खाते भर्ती प्रक्रियानुं आयोजन हतुं। मात्र 600 जग्या हती अने जे भीड़ जोवा मळी रही छे અને અવ્યવસ્થા સર્જાઈ છે તેના ચિત્રો આપ વીટીવીના માધ્યમથી જોઈ શકો છો। મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને ધક્કામુક્કી પણ થઈ હતી। વ્યવસ્થા પણ સુચારૂ રૂપે નથી કરવામાં આવી તે સ્પષ્ટ આ દ્રશ્યો કહી રહ્યા છે। હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા અને ધક્કામુક્કી કરવામાં આવી હતી। બળપ્રયોગનો પણ તંત્ર દ્વારા પ્રયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। તો એક તરફ સરકાર રોજગારી આપી હોવાના દાવા કરી રહ્યું છે, આંકડા રજૂ કરવામાં આવતા હોય છે, પરંતુ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સાવ જુદું જ ચિત્ર દર્શાવી રહ્યા છે। સંવાદદાતા મોગજી જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। મોગજી, બનાસકાંઠાથી જે દ્રશ્યો સામે આવ્યા, જીઆરડી ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા, અવ્યવસ્થા પણ જે રીતે સર્જાઈ હતી, હાલ શું છે પરિસ્થિતિ ત્યાં? ચોક્કસ ટોટલ બનાસકાંઠામાં જીઆરડી ભરતી એટલે કે ગ્રામ સુરક્ષા દળ એટલે એની ભરતી યોજાઈ હતી, જેમાં 600 જગ્યાઓ માટે અત્યારે કહી શકાય કે સંભવિત 6000 જેટલા જે ઉમેદવારો હતા, એટલે કે મોટી સંખ્યામાં ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો અહીંયા લોબી જે લાઈનો લાગી છે ભરતી પ્રક્રિયાની માટેની, અહીંયા પોલીસ જે જવાનો છે તેમની ભરતી પ્રક્રિયા સમગ્ર ચાલી રહી છે, પરંતુ જે પ્રકારે સવારથી જે માહોલ સર્જાયો હતો એટલે કે મોટી સંખ્યામાં જે ઉમેદવારો ઉમટ્યા હતો અને તેને લીધે અવ્યવસ્થા સર્જાઈ હતી, ને અવ્યવસ્થાને લઈને પોલીસે તેના પોતાના અન્ય સ્ટાફને બોલાવીને તમામ અવ્યવસ્થા જે હતી તેને ક્લિયર કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે જે ભરતી પ્રક્રિયા છે એટલે કે 600ની જે ભરતી પ્રક્રિયા હતી, પણ 6000થી વધુ ઉમેદવારો આવતા આ સમગ્ર અવ્યવસ્થા સર્જાઈ છે, પરંતુ સમગ્ર મામલે અત્યારે પોલીસે તાત્કાલિક પગલાં લઈ એટલે કે તમામ સુરક્ષા વ્યવસ્થા જે હતી, તમામ જે ભરતી પ્રક્રિયામાં જે દોડનું વિષય હતો કે જે અન્ય જે વ્યવસ્થા હતી તે તમામ વ્યવસ્થા અત્યારે સારી રીતે કરી દીધી છે, અને જેના લીધે અત્યારે ઉમેદવારો સમગ્ર લાઈનમાં જોવા મળી રહ્યા છે। અહીંયા આપણી સાથે જે ઉમેદવારો છે આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં લાઈન ચાલી રહી છે, પોલીસ જવાનો પણ પોતાના જે ઉમેદવારો છે તેમને લાઈનમાં ગોઠવી રહ્યા છે, એટલે કે પૂરતી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે, પરંતુ સવારે જે અવ્યવસ્થા સર્જાઈ છે અને તેના લીધે ઉમેદવારોએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, એટલે કે જે પ્રકારે અહીંયા ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું, જે પ્રકારે ભરતી પ્રક્રિયા છે કેટલા વાગે આવ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા? સવારના 5 વાગ્યા છે। અત્યારે ભરતી પ્રક્રિયા કેવું ચાલી રહી છે? અત્યારે જેવી ગોઠવવી જોઈએ, એના કારણે જે જે અરજદારો છે તે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। એ પ્રમાણે અરજદારો સવારના પોરમાં હેરાન થશે, ક્યાંથી આવો છો ને કેવી વ્યવસ્થા છે? અમે થરાદથી આવી રહ્યા છીએ, સવારનો 5 વાગે ત્યાં ધક્કા મૂકી મારી હેરાન થઈ અને 800 મીટર તરંતર 3 મિનિટમાં દોડાયા, તે જ રીતે આજે 3 કલાક થી તો કોઈ પાણી આ પીધું, નાસ્તો વાતો કોઈ કર્યું નથી, હેરાન થઈએ ખોટા કામને। જે પ્રકારે અરજદારોનું કહેવું છે કે સવારથી અવ્યવસ્થા સર્જાઈ હતી ને પાણી પણ પીવા માટે નહોતું આપવામાં આવ્યું, એટલે કે સતત જે ભરતી પ્રક્રિયા હતી તેને લઈને જે અવ્યવસ્થા સવારના પોરમાં સર્જાઈ હતી, પરંતુ અત્યારે સમગ્ર મામલે પોલીસે આ તમામ વ્યવસ્થા પૂરી પાડી છે અને અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં તરત પર જે જીઆરડી એટલે કે જે ચાલી રહી છે પરીક્ષા એને જે તમામ તૈયારીઓ પોલીસે અત્યારે સંપૂર્ણ રીતે કરી દીધી છે। મોગજી, જાણવા એ માંગીશું કે માત્ર 600 જગ્યા છે, 6000થી પણ વધારે અંદાજે યુવાનો ઉમટી પડ્યા છે, સ્વાભાવિક આટલી મોટી સંખ્યામાં જ્યારે યુવાનો ઉમટી પડશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, શું તંત્રને ધ્યાને નહોતું કે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પડશે અને વ્યવસ્થા પણ સુચારુ રીતે ન કરવામાં આવી, અવ્યવસ્થાને કારણે જ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા? ચોક્કસ તુરલ કહી શકાય કે જે રીતના આ જે ઉમેદવારો હતા તે ભરતી માટે મોટી સંખ્યામાં આવે તેવો તંત્રને અંદાજ હોવો જોઈએ કે 600ની જગ્યા
આપણી સાથે બીજેપીના નેતા અલ્પેશ ઠાકોર જોડાઈ ચૂક્યા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું. જે દ્રશ્યો સામે આવ્યા છે, પાલનપુરમાં જીઆરડી ભરતીમાં ધક્કા મૂકીના દ્રશ્યો સર્જાયા છે. માત્ર 600 ઉમેદવારોની ભરતી કરવાની છે, 6000 થી પણ વધુ ઉમેદવારો જયારે ઉમટી પડ્યા, વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરવામાં આવી? વ્યવસ્થા તંત્ર દ્વારા આમ તો ઓનલાઈન બધે જાણ કરવામાં આવેલી અને લગભગ લીક પણ મૂકવામાં આવેલું, પરંતુ આ જે તે પ્રકારની અવ્યવસ્થા થઈ છે, વહીવટી તંત્રએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને 600 ઉમેદવારની સામે 6000 આવે એટલે ક્યાંક ગેરસમજ થઈ હોય તો જ આ પ્રકારની વ્યવસ્થા થઈ હોય. એટલે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, પણ આ જે કોઈ ઉમેદવારો છે એમને કોઈ ધક્કો ના પડે અથવા એમને કોઈ અન્યાય ના થાય એના માટે સરકાર સંપૂર્ણ ધ્યાન રાખશે જ, અને અમે પણ ધ્યાન દોરીશું. પરંતુ આ જે કઈ અવ્યવસ્થા થઈ છે કોઈ ગેરસમજના કારણે થઈ લાગે. અલ્પેશભાઈ, ગેરસમજ કઈ હોઈ શકે? 600 જણાની ભરતી થવાની છે, 6000 થી વધુ ઉમેદવારો આવી ગયા છે. બળ પ્રયોગ કરીને ધક્કા મુક્કી કરતા યુવાનોને કંટ્રોલ કરવા પડે તે કેટલું યોગ્ય લાગી રહ્યું છે? નહીં, યોગ્ય તો નથી જ, કારણ કે બહુ જ અપેક્ષાઓ સાથે યુવાધન પોતાની નોકરી માટે ખૂબ મહેનત કરી હોય, છેલ્લા 6-6 મહિનાથી મહેનત કરતા હોય અને એના કારણે આવ્યા હોય, એટલે સ્વાભાવિક છે કે આવી ભૂલ ચલાઈ ના લેવાય. કોની ભૂલ છે એ તપાસનો વિષય છે, પરંતુ આ યોગ્ય નથી. અને આવનારું ગુજરાતનું ભવિષ્ય, યુવાધન પોતાની નોકરી પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા આવતું હોય ત્યારે આ વ્યવસ્થા સાચવવી એ પણ અમારી જવાબદારી છે, સરકારની જવાબદારી છે. રોજગારીનું સર્જન ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે તેવા દાવા પણ સરકાર દ્વારા અવારનવાર કરવામાં આવતા હોય છે. આપનો પક્ષ હંમેશા તેના આંકડા પણ રજૂ કરતું હોય છે, પરંતુ જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સાવ જુદું ચિત્ર અલ્પેશભાઈ નથી લાગી રહ્યું? બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તેનો બોલતો પુરાવો છે આ ભીડ? એટલે છેલ્લા 2-3 વર્ષમાં કોરોનાના કારણે જે એક પરિસ્થિતિ ઉભી થઈ, જે પ્રકારે ધંધા રોજગારોમાં બીજી હમણાં હવે ભરતીઓ બધી તમામ વિભાગોમાં ચાલુ થઈ છે, એટલે આ પ્રકારના દ્રશ્યો એ સ્વાભાવિક છે. પરંતુ મેં કહ્યું ને કે રોજગારી આપતી સરકાર કટિબદ્ધ છે, સરકારની જવાબદારી છે અને સરકાર એમાં આગળ વધી રહી છે. આ જે કઈ ભરતી પ્રક્રિયા છે એમાં કોઈ એક ગેરસમજના કારણે અથવા કોઈ એવા અવ્યવસ્થા જે થઈ રહી છે એમાં વહીવટી તંત્રની જ્યાં પણ નિષ્ફળતા છે, રાજ્ય સરકાર 100% એની સામે કાર્યવાહી પણ કરશે. પરંતુ 600 ની અમે 6000 આવું, આ કોઈ ગેરસમજ થઈ હોય તો જ આ પ્રકારનું વ્યવસ્થા થઈ શકે. તોરણબેન, બિલકુલ અલ્પેશભાઈ આપ જોડાયેલા રહેજો. કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર પણ જોડાઈ ગયા છે. ગેનીબેન, અલ્પેશભાઈની જે પ્રતિક્રિયા છે તેઓ કહી રહ્યા છે કે કોઈ ગેરસમજને કારણે આ અવ્યવસ્થા સર્જાઈ છે, ગેરસમજને કારણે આટલી મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે, શું કહેશો આપ? એમાં અલ્પેશભાઈની વાત સાચી પણ હોય શકે, પણ બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને બેકારી પણ ત્યાં વધારે છે. લોકો થોડું ઓછું ભણાયેલા હોય એટલે ગ્રામ રક્ષક દળ નામમાં નાના મોટી નોકરીઓની અંદર અપેક્ષા રાખતા હોય છે. એટલે 14 તાલુકા ધરાવતો જિલ્લો અને એક જ પોલીસ ગ્રાઉન્ડ ની અંદર આ રીતે પેલું થાય એટલે સ્વાભાવિક એનું ટ્રાફિક ને આ થાય. પણ હું માનું ત્યાં સુધી 7-7 તાલુકાના ઝોન પાડીને કર્યું હોત તો આ પરિસ્થિતિનો નિર્માણ ન થયું હોત. અપેક્ષા રાખીએ કે તમામ જે જીઆરટી ની ભરતી માટે જે યુવાનો આવ્યા છે એમને સરકાર તરફથી મદદ થાય અને કંઈક ને કંઈક હશે એમાં ગેરરીતિઓ આચરાય સિવાય પારદર્શક રીતે નોકરી મળે, સિન્યોરિટી પ્રમાણે મળે. ગ્રામ રક્ષક દળમાં મેં જોયેલું છે ભૂતકાળની અંદર વાવ બાબર સોયગામની અંદર 100 ભરવાના હોય એમાંથી 40 એક જ કોમ્યુનિટી અને નોમિનેટ કરી નાખે કોઈ પણ તાલીમ વગર કે એના વગર. અને જે છોકરા ગરીબ ઘરનો હોય, ગરીબ પરિવારનો, ગરીબ સમાજમાંથી આવતો હોય એને અન્યાય થાય, એને નોકરી આવી સિન્યોરિટીમાં મળતી હોય તો પણ ના આપે. એટલે અપેક્ષા રાખીએ જે આ જિલ્લા કક્ષાની કે ગ્રામ કક્ષાના પહેલાથી માનદ વેતન ઉપર આ ભરતી થતી હોય છે અને બેલેન્સ કરી તમામ સમાજોને એસી ઓબીસી ને લાભ મળે અને ક્યાંક સુખી સંપન્ન સમાજો છે આવી નાની નોકરીમાં અપેક્ષા ના રાખે અને ગરીબાનો વારો આવવા દે એવી પણ આપણે ટીવીના માધ્યમથી અપેક્ષા એમની પાસે રાખીએ. વાત રહી બનાસકાંઠાની તો ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે અવ્યવસ્થા થઈ હોય તો આવનાર સમયની અંદર આ યુવાનોને ખોટી રીતે અવ્યવસ્થાના કારણે ક્યાંક એને ગ્રાઉન્ડમાં દોડવા માટેની વાત હોય, એને નોકરી પોતે મળવા પાત્ર હોય અને આ ટ્રાફિક ના કે વહીવટી તંત્ર ધ્યાન ના રાખી શક્યું હોય એના કારણે એને મુશ્કેલી પડી હોય તો આવા ઉમેદવારોને અન્યાય ન થાય એવી પણ અલ્પેશભાઈ પાસે હું અપેક્ષા રાખું કે ઘણા બધા યુવાનોને ખબર પણ રાખે છે, અન્યાય સામે લડે છે, તો આવામાં પણ ક્યાંક બનાસકાંઠાના ગરીબ સમાજોના દીકરાઓ ક્યાંક ભોગ બન્યા હોય તો એને ફરી પોલીસને કહીને પણ વ્યવસ્થિત એને દોડ માટે કરીને કે એને સિલેક્શન માટેની જે પદ્ધતિ છે, જે કાર્યવાહી કરવાની છે એમાં પૂરેપૂરો ન્યાય મળે એવી પણ હું ટીવી ના માધ્યમથી એમની પાસે સરકાર પાસે અને વહીવટી તંત્ર પાસે અપેક્ષા રાખું છું.
અલ્પેશભાઈ, ગેનીબેને જે મુદ્દાઓ કયા છે તે મુદ્દાઓ પર આપનો જવાબ તો લેવા માંગી છું જ, પરંતુ સાથે જ ગેનીબેને કહ્યું કે બનાસકાંઠા ખૂબ મોટો જિલ્લો છે અને સ્વાભાવિક મોટી સંખ્યામાં ત્યાં બેરોજગારી પણ જોવા મળી રહી છે અને એટલા માટે જ આ ભીડ સર્જાઈ છે. આ બધી જ બાબતોનું ધ્યાન તંત્રએ રાખવું જોઈતું હતું અને વ્યવસ્થા સુચારુ રૂપે કરવાની જરૂર હતી, એ નથી કરવામાં આવી તેના કારણે જ આ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. અલ્પેશભાઈ, અલ્પેશ ઠાકોર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આપને જણાવીએ કે બીજેપી અને કોંગ્રેસના નેતાઓ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા હતા પોલીસ હેડક્વાર્ટર ખાતે. ભરતી પ્રક્રિયા જે રીતે કરવામાં આવી, પરંતુ અવ્યવસ્થા સર્જાઈ છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. ધક્કા મુક્કી થઈ હતી, મોટી સંખ્યામાં વહેલી સવારથી જ યુવાનો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ તૈયારીઓ કરવામાં આવી નહોતી અને ત્યારબાદ જે રીતે આ ભીડ સર્જાઈ, ધક્કા મુક્કી પણ થઈ હતી. વધુ પરિસ્થિતિ ન બગડે તેના માટે તંત્ર દ્વારા બળપ્રયોગ પણ કરવામાં આવ્યો હતો, જેના દ્રશ્યો પણ